सफाई कामदार संगठन समिति द्वारा पोताना पड़तर प्रश्नों संदर्भे डेप्युटी कमिश्नर ने रजूआत करी हती। सफाई कामदार संघर्ष समिति वडोदरा द्वारा प्रमुख महेश भाई सोलंकी की अध्यक्षता में डेप्युटी म्युनिसिपल कमिश्नर ने रजूआत करी हती कि मानव दिन सफाई कर्मचारी पैकी बाकी रहेला कर्मचारी ने रोजनदारी में समावेश करवामां आवे। वस्ती अने विस्तार वधवाथी सफाई सेवकों की भर्ती करवी तेमज पालिका में सिपाही की खाली पड़ेली जग्याओ पण भरवी जोईए। सरकारना नियमों विरुद्ध एएमसी नो चार्ज लायकात वगरना अधिकारियों ने सौंपवामां आव्यो छे। पालिकाना तमाम झोन में डेप्युटी म्युनिसिपल कमिश्नर की जग्यानो चार्ज मात्र कार्यपालक एंजीनियर ने आपवामां आवे छे, जेथी सेनेटरी अने रेवन्यू विभागना अधिकारियों साथे अन्याय थई रह्यो छे। आ उपरांत सेनेटरी शाखा में भ्रष्टाचार वकर्यो छे। हल्की कक्षानुं मटेरियल खरीदी कर्मचारियों ने आपवामां आवे छे। कोविड-19 दरमियान वोर्ड नंबर 9 लागवगना आधारे 90 जेटला लोकोनी भर्ती करवामां आवी छे। तेमज डोर टू डोर कचरानी गाड़ी मोटा भागना विस्तारोमां जती नथी अने मोटी होटलो तथा प्राइवेट कॉम्प्लेक्समां वधु ध्यान आपे छे। आजे अमे वडोदरा शहर कमिश्नर श्रीने रजूआत करवा आव्या छे કે જે ગેરનીતિ કોર્પોરેશનમાં ચાલી રહી છે ખોટી, જે જેવા કે નકલી ઈએમસી બની બેઠેલા આમ કાયદાનું બધાને ભાન શીખવે છે, પણ એ પોતે કાયદેસર નથી। એવા ઈએમસી પ્લસ બીજી વાત કે એસસી જોડે અન્યાય થાય છે એની માટે આવે છે, અને સાથે જે કોર્પોરેશનમાં બાકીના લોકો જે ધરણા પર અમે બેઠા હતા ત્યારબાદ 354 કર્મચારી જેવા લોકોને રોજિંદારી કરવાના બાકી છે, પ્લસ બીજું કે કોર્પોરેશન સફાઈ સેવકો જે વ્હાઇટ કોલરની ચાલી રહી છે કામગીરી એમાં એ લોકોએ ઘણા બધા લોકો ત્રાહી માં ગયા છે, એટલા માટે હોદ્દા જોગ એમને કામ કરવાનું, પ્લસ જે બીજા સમાજના લોકો જે સફાઈ સેવકનો ઓર્ડર લે છે બિલકુલ આ કામગીરી કરતા નહીં। વોર્ડમાં એવા બે સફાઈ સેવક છે, એક બેન પરમાર છે એક બેન પટેલ છે, અને એ લોકોને સ્પેશિયલ તુવેર સાહેબ દ્વારા રાખવામાં આવ્યા છે, અને તુવેર સાહેબને કીધું કે ભાઈ આ સેનેટરી સફાઈ સેવક કેમ ના કરે તો કે ભાઈ ઉપરથી આદેશ છે, એટલે એ મારે જાણવું છે કે એ આદેશ કોનો છે। સફાઈ સેવકનો ઓર્ડર લેતા શરમ નહીં લાગતી તો પછી સફાઈનું કામ કરવાનું શાની શરમ, એટલા માટે આજે હું કમિશનર સાહેબને જાણ કરવાયા છું કે જે વોર્ડ ઓફિસર હોય કે જે સેનેટરી સિનિયર ઇન્સ્પેક્ટર હોય જે લોકો હોય આ બધી બાબતોથી દૂર રહીને અને જે હકીકતમાં જે કામગીરી છે એ કરાવવી પડે, અને જે ઈએમસી નિમ્યા છે એ નકલી ઈએમસી હટાવવા માટેની હું કમિશનરને રજૂઆત કરવા છું। શું નામ તમારું? મહેશ સોલંકી।